ધણેધરના ધામ ભીમામાં જેઠ મહિનાની પૂનમના દિવસે લોકમેળો યોજાયો. બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના સરહદે આવેલા યાત્રાધામ ભીમાની અંદર જેઠ મહિનાની પૂનમના દિવસે ભવ્ય મોટો લોકમેળો યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં ધણીધર ભગવાન અને ઢીમણ નાગદાદાના ચરણોમાં યાત્રાળુઓ શીશ ઝુકાવવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બીજી બાજુ સેવાભાવી લોકો દ્વારા યાત્રાધામ ભીમાની અંદર આવનાર યાત્રાળુઓને સરબત ઠંડા પાણી સહિતની પરબો ખોલીને સેવાઓ કરવાનો લાવો પણ લેવામાં આવી રહ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના યાત્રાધામોમાંથી બીજા નંબરનું તીર્થધામ ભીમાને ગણવામાં આવે છે, પરંતુ કેટલાક વર્ષોથી આ વિસ્તારના રાજકારણના કાવાદાવાને કારણે વિકાસથી વંચિત રહેતું હોય તેવું લાગી રહ્યું છે. જૂની કહેવત મુજબ આને આ યાત્રાધામ ભીમાનો કંઈક અલગ જ ઇતિહાસ જોવા મળી રહ્યો છે. અહીં વિરાજમાન ધણીધર ભગવાન અને ઢીમણ નાગદાદાના અનેક પરચાઓથી વિશ્વ પ્રખ્યાત થયેલું ધામ છે. અહીં ચારધામની યાત્રા કર્યા પછી જો ભીમાની અંદર વિરાજમાન ધીમણ નાગદાદા અને ધણીધર ભગવાનના ચરણોમાં શીશ ન ઝુકાવો ત્યાં સુધી ચારધામની કરેલી યાત્રા પણ અધૂરી ગણાય છે. જ્યારે યાત્રા કરીને મોટી સંખ્યામાં યાત્રાળુ ધણીધર દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડે છે, પરંતુ કેટલીક વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો સુવિધાઓ યાત્રાધામની અંદર મળવાની થતી હોય છે, તે સુવિધાઓ ન મળવાને કારણે આવનાર યાત્રાળુઓને મોટા પ્રમાણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બાબતે રાજ્ય સરકારે પણ ગંભીરતાથી નોંધ લઈ આવા નામચિત યાત્રાધામોની નોંધ લેવામાં આવે તેવી યાત્રાળુઓ પણ માંગ કરી રહ્યા છે. જો કે આમ તો કહીએ તો રાજકારણની દ્રષ્ટિએ અહીંનું સ્થાનિક એટલું બધું મજબૂત અને પ્રબળ રાજકારણ છે, તેમ છતાં આ ભારત અને પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલ છે તે માત્ર થોડાક કિલોમીટર ઉપર જ છે, જે દ્રષ્ટિએ યાત્રાધામને જે સુરક્ષાઓથી માંડીને જે વિકાસની દ્રષ્ટિએ જે વિકાસ મળવાપાત્ર થતો હોય છે તે મળતો નથી, જેને લઈને ક્યાંક ને ક્યાંક જગ્યાએ અહીંનું રાજકારણ જવાબદાર થતું હોય તેવા સુરો યાત્રાળુઓમાંથી સાંભળવા મળી રહ્યા છે. જોકે તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આ વિસ્તારના જ કહી શકાય એવા કોંગ્રેસ પાર્ટીના જ્ઞાનીબેન ઠાકોર સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે અને અગાઉ પણ કેટલાક વર્ષોથી ધારાસભ્ય તરીકેની સેવાઓ આપી ચૂક્યા છે. અને આવા અગાઉ વર્ષોમાં પણ આ વિસ્તારના જૂના અને જાણીતા કહી શકાય એવા થરાદના ભાચર ગામના સ્થાનિક કહી શકાય એવા પરબતભાઈ પટેલ પણ આ વિસ્તારમાં ધારાસભ્યથી માંડીને સાંસદ સુધીની સેવાઓ આપી ચૂક્યા છે. અને તમામ રાજકારણીઓ આ યાત્રાધામ ભીમાની અંદર વિરાજમાન ધણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી ચૂક્યા છે. તેમ છતાં આજે વિકાસની દ્રષ્ટિએ વાવનું યાત્રાધામ ભીમા રાજ્યના યાત્રાધામો કરતાં ખૂબ જ પાછળ જોવા મળી રહ્યું છે. ત્યારે અહીંના રાજકારણને લઈને કંઈક ને કંઈક કમીઓ નજરે આવતી હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે રાજ્યની સરકારે ગંભીરતાથી નોંધ લઈ આવા સુંદર મજાના અનેક ઇતિહાસો સાથે દેશ વિદેશોમાં પ્રચલિત થયેલા યાત્રાધામ ભીમાની અંદર યાત્રાળુઓને પૂરતા પ્રમાણમાં જે સરકાર દ્વારા આપવામાં આવતી હોય તેવી સેવાઓ મળતી નથી. બીજું કે જે અહીં ગુજરાતનું રાજકારણ કહીએ તો રાજ્યથી લઈને કેન્દ્ર સુધી છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે, અને આ પાર્ટીમાં પણ કહીએ તો ગુજરાતના જ રાજ્યથી લઈને કેન્દ્ર સુધી અનેક નેતાઓ બેઠા છે. તેમ છતાં વિકાસની દ્રષ્ટિએ યાત્રાધામ ભીમા કેમ પાછળ રહી ગયું છે તેનો એક વિષય બની ગયો છે. જોકે અત્યારે તો આ વિસ્તારના લોકો દ્વારા રાજ્યની અને કેન્દ્રની સરકાર પાસે એક જ આશા છે કે યાત્રાધામ ભીમાને તાત્કાલિક ધોરણે વિકાસની હરોળમાં લેવામાં આવે, તેવી યાત્રાળુઓને સેવા મળતી થાય તેવા આયોજનો કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો અને આવનાર યાત્રાળુઓની માંગો ઊભી થઈ રહી છે.